Good morning, friends. Welcome to this satellite program organized by Commissioner of Higher Education by SANDHAN. I am Professor R.K. Shah, and now I introduce Professor P.R. Patel. Good morning, friends. He is acting principal at Government Commerce College. Yes, friends. તમે લોકો હમણાં જે ચારે તરફ જુઓ છો, મોટા મોલ જુઓ છો, મોટા માર્કેટ જુઓ છો, અને હવે તો એવું થાય છે રિલાયન્સના સ્ટોર્સ છે કે બાટાના સ્ટોર્સ છે. પહેલાં તો બાટા કે એવી બે ચાર વસ્તુ રહેતી, આજે તો ચારે બાજુ રિલાયન્સના સ્ટોર્સ જોવામાં આવે, અથવા એવી જ રીતે ક્યાંક ચેન જેવું તમને લાગે છે એવી જોવામાં આવે. આ બધી શું છે અને એના એકાઉન્ટ કેવી રીતે મેન્ટેન થતા હશે, કેવી રીતે કરવા જોઈએ, એ આજે આપણે શેર કરવા માગીએ છીએ. આપણી સાથે પ્રોફેસર પી આર પટેલ સાહેબ છે. આપણે આ બાબત તમારી સાથે શેર કરીશું, એના હિસાબ કેવી રીતે મેન્ટેન કરીશું, એને શું કહેવાય વગેરેની આજે આપણે ચર્ચા કરવા માગીએ છીએ. તો આજે આપણે બ્રાન્ચ એકાઉન્ટ્સ અને બ્રાન્ચ એકાઉન્ટ્સ તરીકે ઓળખીએ, બ્રાન્ચ શું છે વગેરેની આપણે ચર્ચા કરવાની છે. તો આમ તો બ્રાન્ચ એટલે આપણે આજે વિચારતા હોઈએ કે નાઉ મેની ટાઈમ્સ એ ટ્રેડિંગ કંપની ડઝ નોટ ઓપરેટ બિઝનેસ ફ્રોમ વન પ્લેસ ઓનલી બટ ઓપન શોપ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ ઓર સિટીઝ ઓર ઇન ડિફરન્ટ લોકાલિટીઝ ઓફ ધ સેમ સિટી. ધીસ શોપ્સ આર નોન એઝ બ્રાન્ચ. મીન્સ ધસ ધ શોપ્સ રન એટ ડિફરન્ટ પ્લેસ અંડર સિંગલ ઓનરશીપ એન્ડ મેનેજમેન્ટ આર નોન એઝ બ્રાન્ચ. હવે ધીસ આ મિનિંગ કે આ ડેફિનેશન નાનકડી આપણે લેવા માગીએ છીએ, એમાં સામાન્ય રીતે એમ કહીએ કે સેલ્સ કે વેચાણ, જો આપણે આપણા આ આખા ઓર્ગેનાઇઝેશનને એક બોડી તરીકે ઓળખી લઈએ, તો વેચાણ આપણો પ્રોફિટ જે આપણો ગેન છે, આપણો ગોલ છે, હેતુ છે, એ આપણો આત્મા છે એમ માની લઈએ, તો વેચાણ એ એનું હાર્ટ છે. આત્મા દેખાતો નથી પણ એ આપણો ગોલ છે, અને હાર્ટ બંધ થઈ જાય તો મૃત્યુ થાય, એટલે એનું હાર્ટ એ વેચાણ છે. અને વેચાણ વધારવા માટે પ્રવીણભાઈ આ લોકો બિઝનેસની અંદર ઘણી બધી જ એક્ટિવિટીઝ મહેનત કરતા હોય, અનેક બધા રસ્તા છે. આપણે એમ કહીએ છીએ પ્રોડક્ટ લાઇન વધારવામાં આવે, આપણી જ દુકાનની અંદર કે આપણી ઓફિસની અંદર એક વસ્તુનું વેચાણ કરતા હોઈએ, વેચાણ વધારવા માટે ભરચક પૂરા પ્રયત્ન કરી લઈએ અને વેચાણ સરસ ખૂબ સારું થાય, કદાચ આપણે હોલ્ડિંગ કંપની બનીએ, પણ એની એક મર્યાદા તો આવે જ વેચાણની. એટલે પછી હજુ વેચાણ વધારવા માટે આપણે બીજી વસ્તુ પ્રોડક્ટ ઉમેરીએ, પ્રોડક્ટ લાઇન આખી લઈએ, કે ધારો કે ઇલેક્ટ્રોનિકમાં આપણે પંખા વેચતા હોઈએ તો પછી ટીવી પણ વેચીએ, બીજી પણ કોઈ વસ્તુ વેચીએ, એટલે પ્રોડક્ટ લાઇન પર આ જઈએ. એની પણ એક લિમિટ આવે, એટલે હજુ એમ થાય કે બીજી વસ્તુઓ પણ આપણે ઇલેક્ટ્રિકની અંદર બીજી કંઈક વસ્તુ વેચીએ, મોબાઈલ ફોન શરૂ કરીએ એક અંદર, તો પણ એની એક મર્યાદા આવી જાય. પછી પણ એનાથી વધારે, કારણ કે કોઈ દિવસ બિઝનેસની અંદર ડે ટુ ડે દરરોજ સવારે સાચો માલિક નક્કી કરે છે કે જે વોલ્યુમ ગઈકાલે હતું એનાથી વોલ્યુમ વધવું જોઈએ, એનાથી પ્રોફિટ વધવું જોઈએ. એટલે કે વેચાણ વધારવા માટેનો સતત કોન્સ્ટન્ટ પ્રયત્ન કરવો પડે તો જ ચાલી શકે, તો જ સસ્ટેન થઈ શકે. તો એ વધારવા માટેની કેટલીક પદ્ધતિઓ આપણે વિચારેલી છે, આડત માલથી વેચાણ કે બીજા શહેરોની અંદર જઈને વેચાણ કરીએ, જોઈન્ટ વેન્ચર દ્વારા વેચાણ કરીએ. તો પછી આ એક શાખાની વાત, શાખાનો જરા મિત્રોને ગુજરાતી અર્થ તમે બતાવી દો કે શાખા માટે શું. જ્યારે ઉત્પાદક પોતાની વસ્તુ વેચવા માટે અલગ અલગ વિસ્તારોમાં પોતાની નવા વેચાણ કેન્દ્રો શરૂ કરે એને આપણે શાખા કહી શકાય. એટલે એક જ માલિકી અને સંચાલન હેઠળ જુદા જુદા સ્થળોએ ચલાવવામાં આવતી દુકાન કે ઓફિસને શું કહી શકાય, શાખા કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ જગ્યાએ આપણે એક આડતમાલ અને શાખા બે વચ્ચે તફાવત શું અને શા માટે આપણે શાખા દ્વારા વેચાણ કરવા માટે વેપારી તૈયાર થાય છે એ પ્રયત્ન બી સમજી લેવો જરૂરી છે. કે મોટાભાગે આપણે આડતમાલની અંદર, આડતમાલ કોને કહી શકાય, આડતમાલના હિસાબો તમે અગાઉ સમજ્યા હશો કે આડતમાલમાં વેપારી પોતાની વસ્તુ વેચવા માટે કોઈ બીજા દૂરના કેન્દ્રો ઉપર કોઈ એજન્ટ રાખે અને એના દ્વારા માલ વેચવામાં આવે તેને આપણે આડતમાલ કહીએ છીએ. અને આડતમાં અને શાખામાં માલિક પોતે જ પોતાના જ નિયંત્રણ હેઠળ જુદી જુદી ઓફિસો કે વેચાણ કેન્દ્રો શરૂ કરે દૂરના વિસ્તારોમાં તો એને શાખા કહી શકાય. એ ઉપરાંત આડતમાલની અંદર જે માલની માલિકી છે એ વેપારીની પોતાની હોય છે અને જે એજન્ટ છે એને માત્ર વેચાણ કરવાનું છે અને બદલામાં એને કમિશન મળે છે. જ્યારે શાખાની અંદર માલની માલિકી પોતાની જ હોય છે, વેપારીની પોતાની,
અને જે શાખા રાખ કરવામાં આવે છે જે દૂરના કેન્દ્ર ઉપર, એની માલિકી પોતાની રહી છે અને જે કંઈ વેચાણ થાય એ પોતાના દ્વારા જ કરવામાં આવે છે માણસો રોકીને, અને પરિણામે માણસોને પગાર ચૂકવાય છે અને જે કંઈ નફો નુકસાન થાય એ પોતાનું માલિકનું વેપારીનું પોતાનું હોય છે. મિત્રો, અહીંયા એ બી તફાવત સમજી લેવો જરૂરી છે કે બંનેમાં પક્ષકાર કેટલા હોય છે. તો કે આડતમાલની અંદર બે પક્ષકાર કહેવાય, એક માલધણી પોતે કે જે માલ મોકલે છે અને સામે આડતીઓ, એટલે આમ પક્ષકાર બે થયા. અને શાખાની અંદર એક જ પક્ષકાર કહેવાય, માલિક પોતે જ, કારણ કે એ જે શાખા છે પોતાના નિયંત્રણમાં જ છે એટલે એક જ માલિક હોય છે, એટલે આ પક્ષકાર છે. અને બંનેનો ઉદ્દેશ શું? તો કે આડતમાલમાં ઉદ્દેશ એ છે કે પોતે વેચાણ દૂરના કેન્દ્રમાં વેપારી પોતે જોખમ ઉઠાવવા ના માંગતો હોય, એવું વિચારો કે કદાચ નુકસાન પણ જશે ના વેચાય, એટલે એ શું કરે, કોઈ એજન્ટને રોકીને પોતાનું વેચાણ વધારવાના પ્રયત્ન કરે છે. અને જો વેચાણ વધશે તો પછી ત્યાં પોતાની નવી ઓફિસ શરૂ કરી શકે. પણ એક સાથે એ બી જોખમ રહેલું છે કે જો એજન્ટ ત્યાં વેચાણ કરતો હોય ને એને બીજી વસ્તુનું બી વેચાણ કરવા માંડે, ને એને જો જેમાં પ્રોફિટ હશે તો તમારી વસ્તુનું વેચાણ ના પણ કરે, એટલે એ એક શક્યતા રહે છે. અને બીજું, એને જો ખબર પડી જાય એજન્ટને કે આમાં નફો વધુ રહેલો છે આ વસ્તુમાં, તો એ તમારી સામે હરીફ તરીકે આવી જાય. એટલે મોટા ભાગે આપણે આડતમાલ પસંદ નથી કરતા વેપારી, કેટલાક વેપારી પોતાની જ બ્રાન્ચ દ્વારા વેચાણ વધારવાનો પ્રયત્ન કરે છે. એટલે આમ શા માટે આપણે આડતમાલ લઈને શાખા દ્વારા વેચાણ કરવાના પ્રયત્ન થાય છે? તો આ એક જોખમ રહેલું છે આડતમાલમાં, કે તમે જેને માલ વેચવા મૂકો છો એ તમારો હરીફ બની શકે છે, અને પરિણામે જો તમે તમારા હરીફો ઊભા ના કરવા માંગતા હો તો તમારે શાખા દ્વારા વેચાણ કરવું જોઈએ સર. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે આ સમજી શક્યા છો, સાહેબે તમને કહ્યું કે બ્રાન્ચ અને આ કન્સાઇનમેન્ટ આડતમાલની વચ્ચે જે આ બેઝિક તફાવત છે. સૌથી મોટું જોખમ આડતમાલની અંદર એ છે કે જે માલનું વેચાણ એને માત્ર કમિશન લઈને વેચાણ કરવાનું હોય છે, પણ આડતિયાને એમ ખબર પડે કે આની કોસ્ટ આ થાય છે અથવા તો હમણાં ભાવ ઓછા છે અને પછી ભાવ વધવાની શક્યતા છે, તો એ શું કરશે કે એ માલ પોતે ખરીદી લે છે, ભલે બીજાના નામે ડમી નામથી ખરીદે છે, અને એમ કહેતો હોય છે કે અમે વેચી દીધું છે, પછી જ્યારે ભાવ વધે ત્યારે એ વેચાણ કરી દે. પણ જો એવું પણ બને કે પછી ભાવ ઘટે ત્યારે એમ કે મેં હજુ માલ વેચ્યો જ નથી, એટલે એ બંને બાજુ પોતે લાભ લે અને નુકસાન માલધણીને જતું હોય છે. અલબત્ત શાખામાં પણ કેટલીક સમસ્યા તો છે જ, કે મોટા પ્રમાણ પણ મૂડીરોકાણ કરવું પડે કે વગેરે થાય, પણ બેનિફિટની અંદર કે ધારો કે કેટલીક બાબતો એવી છે કે ધંધાના રહસ્યો તો શાખાની અંદર વધારે સચવાઈ રહે, અને ધંધાના રહસ્યો એ મુખ્ય બાબત છે. આજે મૂડીરોકાણને પ્રશ્ન તો ઘણા બધા લેવલથી આપણને ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ મળી રહે છે એટલે ઉકલી જાય છે, પણ એટલે વધારે એ રહે છે કે શાખા દ્વારા હવે વેચાણ વધારવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ઉપરાંત પણ જ્યાં જ્યાં શાખા કરવામાં આવે એની એપ્રિસિએશન, પ્રોપર્ટીની એપ્રિસિએશન મળી રહેતું હોય છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તે માટે, પણ મોટાભાગની કંપનીઓ શાખા તરફ, શાખા દ્વારા સેલ ઇન્ક્રીઝ કરવાનું કે એ ઓર્ગેનાઇઝેશનમાં જવાનું વિશેષ પસંદ કરતી હોય છે. બરાબર છે. હવે એક્ચ્યુઅલી બેઝિક એના ઉદ્દેશ શાખાના શું છે એ પણ જરા આપણે સમજી લઈએ. તો ટુ નો ધ શાખાના એકાઉન્ટની વાત આપણે હવે જે શાખાની બેઝિક બાબત તો સમજી લીધી, પણ આપણને અને તમને વિદ્યાર્થીઓ રસ એ છે કે શાખાના એકાઉન્ટ કેવી રીતે મેન્ટેન થાય, શા માટે મેન્ટેન કરવાના. એક પણ અહીંયા આગળ હમણાં વાત કરી હતી કે અહીંયા આગળ એક જ પક્ષકાર છે, અહીંયા આગળ આપણે વાત કરી લઈએ કે જે વ્યક્તિ જ્યાં આગળથી આપણે મુખ્ય બિઝનેસ થાય છે એને આપણે હેડ ઓફિસ તરીકે અથવા તો મુખ્ય ઓફિસ તરીકે ઓળખીશું, અને જ્યાં બીજે જ્યાં આપણે સેલ કરીએ છીએ બીજા શહેરની અંદર, બીજા કન્ટ્રીની અંદર, બીજા દુકાન ઉપર, એને આપણે બ્રાન્ચ તરીકે ઓળખીશું. હવે એ જે બ્રાન્ચના અકાઉન્ટ કેવી રીતે મેન્ટેન થાય, એનો પ્રોફિટ કેવી રીતે જાણવામાં આવે, અથવા શા માટે એકાઉન્ટ મેન્ટેન કરવા જોઈએ, એ જ પહેલી તો બાબત આપણા માટે આવે છે. કારણ કે મુખ્ય ઓફિસ જે છે, હેડ ઓફિસ તરીકે જેને કહીએ છીએ, એ નોર્મલ હિસાબ તો રાખશે જ, આપણે રાખીએ જ છીએ, આપણી પાસેથી માલ જાય આવે વેચાણ કરીએ એની જનરલ નોંધ ત્યાં આગળ થઈ શકે, પણ આ બ્રાન્ચના અલગ હિસાબ કેવી રીતે રાખવા જોઈએ, શા માટે રાખવા જોઈએ, કેવી રીતે રાખવામાં આવે છે, એ તમારા માટે આપણે આજના દિવસની ચર્ચામાં એ પોઈન્ટ લઈશું. તો પ્રથમ બાબત આપણે સમજી લઈએ કે બ્રાન્ચના હિસાબો શા માટે મેન્ટેન કરવામાં આવે છે. તો હેતુ એને કહીશું. એક સૌથી અગત્યનો હેતુ છે કે ટુ નો ધ પ્રોફિટ એન્ડ લોસ ઓફ ઈચ એન્ડ એવરી બ્રાન્ચિસ, એટલે દરેક શાખાનો નફો કે નુકસાન જાણવા માટે. યસ, દરેક શાખા કેટલો નફો કે નુકસાન કરે છે એ આપણે જાણવી જોઈએ. હવે ત્યાં પણ આપણને પ્રશ્ન થાય કે શા માટે દરેકે દરેક બ્રાન્ચનો નફો કે નુકસાન અલગ અલગ જાણવો જોઈએ. ધંધાની અંદર એક જ જો પ્રિમાઇસિસની અંદર પાંચ વસ્તુઓ આપણે વેચતા હોઈએ તો ઘણીવાર એ પાંચે પાંચ વસ્તુનો નફો આપણે અલગ શોધતા નથી શોધતા. એ જ રીતે આવું થયું
કે પાંચ બ્રાન્ચ છે તો નથી કરવું, આપણે જનરલ તો કરીએ જ છીએ, તો શા માટે અલગ કરવું જોઈએ? અલગ નફો જ હિસાબો તૈયાર કરવા જોઈએ, અલગ નફો જ કરવો વિચારવો જોઈએ. તો એ પણ એટલા માટે કે ટુ ડિસાઇડ, એના માટે ટુ ડિસાઇડ ફ્રોમ ધ એકાઉન્ટ્સ ઓફ એ બ્રાન્ચ, જ્યાં આપણે ઇન્ડિવિડ્યુઅલ બ્રાન્ચ એકાઉન્ટ કરીશું તો વિચ ઇઝ મેકિંગ લોસી લોસ, તો વેધર ઇટ ઇઝ, જો એ નુકસાન કરતી હોય, વેધર ઇટ ઇઝ પોસિબલ ટુ ટેક સ્ટેપ ટુ મેક ઇટ પ્રોફિટેબિલિટી પ્રોફિટેબલ, ઓર વેધર ઇટ વિલ હેવ ટુ બી ક્લોઝ ડાઉન. એટલે ટૂંકમાં તમારે એ નિર્ણય લેવાનો છે કે શાખા ચાલુ રાખવી છે કે બંધ કરવી છે. જો નફાકારકતા વધુ હોય તો તમે શાખા ચાલુ રાખો, અને તમને એમ થાય કે આ શાખામાં નફો ઓછો થઈ રહ્યો છે, ઘટી રહ્યો છે, તો એને વધારવાના પ્રયત્ન કેવી રીતે કરી શકાય? અને જો નુકસાન જ થઈ શકે એમ હોય, તમને એમ જ ખ્યાલ આવી જાય કે હવે આમાં નફો થઈ શકે એમ નથી, કોઈ શક્ય ન થતી, તો એ શાખા તમારે બંધ કરી દેવી જોઈએ કે જેથી તમારે ટોટલ નફો વધી શકે. એટલે એક મોટું ડિસિઝન મેકિંગ માટે પણ બ્રાન્ચ એકાઉન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બ્રાન્ચ એકાઉન્ટ મેન્ટેન કરવા એ અગત્યનું છે. શાખા નુકસાન કરતી હોય તો ખબર કેવી રીતે પડે? જો એના હિસાબ રાખ્યા હોય તો, અને નુકસાન કરે છે તો એ કાં તો આપણે એને પ્રોફિટ કરવા તરફ લઈ જઈએ, અને જો પ્રોફિટ ના જ થતું હોય તો પછી એને બંધ કરવી જોઈએ. તમે પેલું મોર બાબતમાં જાણતા હશો, મોરની બધી બહુ જ બધી શાખા થઈ અને પછી એણે બહુ જ પ્રયત્ન કર્યો, એવી જ બીજું કંઈક હતું મોરની જેમ જ, તો એ પછી બંધ કરવામાં આવી, કારણ કે નફો નફાકારક ના જ થઈ શકી, તો નુકસાન જ કરે છે, તો અલ્ટિમેટલી પછી એને બંધ કરવી. કેટલીક તમે વિચાર કરતા હોય છો કે બિગ બજાર જેવી બ્રાન્ચને પણ, આ વિશાળ અમદાવાદની અંદર લો ગાર્ડન કયું છે, વી માર્ટ, તો વી માર્ટ કે વિશાલનું કંઈક છે, તો એક એસજી હાઈવે પર પણ છે અને એક અહીં આગળ પણ છે, તો કોઈ એક શાખા નથી જ નફો કરતી તો એને બંધ કરી શકાય, અને જે માર્કેટની જે નફો કરતી હોય એ ચાલુ રાખી શકાય. એટલે અલગ અલગ હિસાબ મેન્ટેન કર્યા હોય તો આ શક્ય બની શકે. એટલે એક અગત્યનું ડિસિઝન મેકિંગ આપણે આગળ કરી શકીએ. તો બીજી ત્રીજી પણ બાબત છે કે ટુ હેલ્પ ઇન કંટ્રોલિંગ ધ બ્રાન્ચ એક્ટિવિટીઝ. એટલે કે શાખાની કામગીરી જે થઈ રહી છે એની ઉપર અંકુશ રાખવા માટે બી આના હિસાબો જરૂરી છે. યસ, શાખા આપણે મુખ્ય ઓફિસ ઉપર બેઠા હોઈશું, માલિક તો મુખ્ય ઓફિસને કંટ્રોલ કરતો હશે, શાખા કોઈ બીજા શહેરમાં બીજા દેશની અંદર થતી હશે, એ શું કરે છે, સારી રીતે કામગીરી કરી રહી છે કે નહીં. ઘણીવાર નફાકારક લાગતી હોય પણ એની એક્ટિવિટીઝ આપણે જે ઈચ્છીએ છીએ એ જ દિશામાં જાય છે કે કેમ, એ કંટ્રોલિંગ તો જ થઈ શકે જો એની અલગ એકાઉન્ટ મેન્ટેન કર્યા હોય તો, અલગ હિસાબો રાખ્યા હોય તો. એન્ડ ટુ નો ધ એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ ઓફ બ્રાન્ચ અબાઉટ ધ ગુડ્સ ઓર કેશ એન્ડ ધ નેસેસરી એરેન્જમેન્ટ કેન બી મેડ. તો શાખાના હિસાબો અલગ રાખવામાં આવ્યા હોય તો આપણે જે તે શાખાને કેટલી રોકડની જરૂર રહેશે, કેટલા માલની જરૂરત રહેશે એ આપણે જાણી શકીએ, અને તે પ્રમાણે આપણે આયોજન અથવા એરેન્જમેન્ટ વ્યવસ્થા કરી શકીએ. બીજો પણ હેતુ આ છે, શાખાની પ્રગતિ અને એની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે પણ આપણે શાખાના હિસાબો રાખવા જોઈએ. તો જો શાખાના હિસાબ ના રાખવામાં આવે તો કઈ શાખા કેટલી ઝડપથી પ્રગતિ કરી રહી છે અને એનું ખરેખર નફાકારકતા અને એ બધાનું મૂલ્યાંકન કેવું છે એ જાણવા માટે બી શાખાના હિસાબો જરૂરી છે. ટુ ઇવેલ્યુએટ એન્ડ પરફોર્મન્સ, ટુ નો ધ પરફોર્મન્સ ધ બ્રાન્ચ એકાઉન્ટ, ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ ઓર સેપરેટ એકાઉન્ટ મેન્ટેન ઇઝ નેસેસરી. એન્ડ બ્રાન્ચ એકાઉન્ટ પ્રોવાઈડ ઇમ્પોર્ટન્ટ ડેટા ટુ ધ મેનેજમેન્ટ ફોર ટેકિંગ પોલિસી ડિસિઝન. ઇવન ધીસ બ્રાન્ચ એકાઉન્ટ ઇટ ઇઝ એક પોલિસી મેટર માટેનું પણ એક સપોર્ટ આપણને બનશે, એ ડેટા ત્યાંથી મળે છે. એટલે સંચાલકીય નીતિ ઘડતર માટે પણ જરૂરી માહિતી આપણને ત્યાંથી મળી શકે છે. નવું આપણે આજે ચર્ચા કરી છે કે બ્રાન્ચ આ હેતુથી એના હિસાબો આપણે રાખવા જોઈએ. હવે આપણે હિસાબો રાખવા માટે બ્રાન્ચને એના સ્ટ્રક્ચરને સમજી લઈએ. બ્રાન્ચ કેવા પ્રકારની હોય છે, બ્રાન્ચે શું કામ કરવાનું હોય છે તે. આમ તો પહેલાંથી જ આપણે એમ કહ્યું કે બ્રાન્ચ વેચાણ કરવા માટે, વધારવા માટે આપણે બ્રાન્ચનો વિચાર અમલમાં લાવ્યા છીએ, અને બ્રાન્ચ ચારે બાજુ વિકસી છે, વિસ્તરી છે એમ આપણે કહી શકીએ. તો આ બ્રાન્ચ કેવા પ્રકારની હોવી જોઈએ અથવા કેવી હોય છે? સામાન્ય રીતે તો કંપની અને બ્રાન્ચ બંને વચ્ચે કેવા પ્રકારનું કામ છે, કેટલું વોલ્યુમ છે વગેરેને આધારે એ બ્રાન્ચના પ્રકાર પાડી શકાય. પણ હાલ જે અમલમાં છે એ સિસ્ટમ આ પ્રકારની છે, અને એમાં બ્રાન્ચના આપણે આ ત્રણ મુખ્ય પ્રકાર પાડી શકીએ. એક તો ડિપેન્ડન્ટ બ્રાન્ચ, બીજી ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ, અને ત્રીજી જે ફોરેનમાં તમે બ્રાન્ચ ખોલી હોય તે ફોરેન બ્રાન્ચ. ફોરેન, રાઈટ. અને આ ત્રણેય બ્રાન્ચમાંથી મોટાભાગે જે ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે, ડિપેન્ડન્ટ એટલે તમારી પરતંત્ર બ્રાન્ચ,
તો પડતંત્ર બ્રાન્ચ, મોટા ભાગે પડતંત્ર બ્રાન્ચને બીજા બે પ્રકાર આપણે પાડીશું. એક તો સેલિંગ ગુડ્સ ફોર કેશ ઓનલી, જે માત્ર રોકડથી વેચાણ કરતી શાખા, અને બીજી જે શાખા છે એ રોકડ અને ઉધાર બંને રીતે વેચાણ કરતી હોય. એટલે પડતંત્ર શાખાને આપણે ટૂંકમાં બે ભાગ પાડીએ છીએ, રોકડથી વેચાણ કરતી શાખા અને ઉધાર અને રોકડે બંને વેચાણ કરતી શાખા. પ્રભુભાઈ, જરા આ પડતંત્ર શાખા, સ્વતંત્ર શાખા, વિદેશી શાખા ઉપર થોડુંક વધારે એમને પડતંત્ર એટલે શું, સ્વતંત્ર એટલે શું, એ જરા સમજાવી દઈએ એમને. હા મિત્રો, આ બી તમારા માટે જરૂરી છે કે પડતંત્ર શાખા એટલે શું, કે જે ટૂંકમાં જ્યારે મુખ્ય ઓફિસ દ્વારા શાખાના બધા જ પ્રકારના ખર્ચા અને બધી જ બાબતો મુખ્ય ઓફિસ દ્વારા નક્કી કરવામાં આવે અને કોઈ સ્વતંત્રતા ના આપી હોય તો એ પડતંત્ર શાખા કહી શકાય. એટલે કે આવા શાખાના જે બી જરૂરિયાતો હોય એ મુખ્ય ઓફિસને જણાવે અને મુખ્ય ઓફિસ દ્વારા એમને રોજે રોજ જે કંઈ માહિતી જરૂર હોય, રોકડની જરૂર હોય તો રોકડ મોકલી દેવામાં આવે અને એમને કોઈ સ્વતંત્રતા ના આપી હોય. મોટાભાગે પડતંત્ર શાખાનું કામગીરીમાં માત્ર રોકડેથી વેચાણ કરવાનું હોય છે, જ્યારે કેટલાક ખાસ કિસ્સામાં એ લોકો ઉધાર વેચાણ પણ કરી શકતી હોય છે. રાઈટ, એટલે પડતંત્ર શાખા માત્ર એક જ રીતે જોવા જઈએ તો સેલ કરતું યુનિટ છે, ખાલી વેચાણ કરવાનું કામ. એણે માલ પણ મુખ્ય ઓફિસે એને મોકલી આપે, મુખ્ય ઓફિસ જે માલ આપે એ જ વેચવાનું, એ જે કે એ જ કિંમતે વેચવાનું છે. આમાં પણ રોકડેથી મોટાભાગે વેચતી હોય છે અને રોકડેથી ના હોય તો રોકડે અને ઉધાર બંને રીતે વેચાણ કરતી હોય. ખર્ચ જે એના થાય, નોમિનલ કે ભાડું ચૂકવવાનું હોય કે ટેલિફોન બિલ ચૂકવવાની હોય અથવા તો પરચુરણ ખર્ચા હોય, એ પણ મુખ્ય ઓફિસ ચૂકવે એ રીતની ત્યાં વ્યવસ્થા હોય છે. માત્ર એને ચા પાણી વગેરેના ખર્ચા ચૂકવવાની સત્તા એની પાસે હોય છે, એ સિવાયનું બધું કામ તો એના હિસાબો પણ એનો મતલબ મુખ્ય ઓફિસ જ રાખશે. કારણ કે એને તો જો કામગીરીમાં માત્ર વેચાણ કરવાનું હોય તો હિસાબ